નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો, કાલે ગણિત વિશે ભણ્યા હતા, એમાં દરેકને ખ્યાલ આવી ગયો. તો આપણે આજે પ્રકરણ આગળ જોઈશું અને થોડું જે આગળ ગઈકાલે જોયું હતું એમાંથી થોડો વધુ મહત્વ આજે કરીશું. તો દરેકને સંખ્યાની સમજણ પડી ભાઈ કે સંખ્યા અંક અને શબ્દોમાં મેં કાલે લખાવી હતી, તો બધાને ખ્યાલ આવી ગયો સંખ્યામાં એ અંકમાં કેવી રીતે લખાય અને શબ્દોમાં કેવી રીતે લખાય. અને આપણે ધોરણ 3 થી વધુ આગળ સંખ્યા શીખ્યા એ પણ દરેકને ખ્યાલ આવ્યો હશે. તો દરેકે સંખ્યાની શબ્દોમાં લખવાની અને અંકમાં લખવાનો વરે મારો કર્યો હતો, અને એ પ્રમાણે મેં તમને બીજું કંઈક પણ શીખવ્યું હતું કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા, તો એ પણ દરેકે નોંધ કરી જ હશે. હવે આપણે એનાથી વધુ આગળ ઇન્ટોની ઇમારતમાં આગળ જોઈશું કે જે જાગૃતિ શાળા હતી એની અંદર જે આપણે ઇન્ટોની જાળી બનાવી હતી, જાગૃતિ શાળામાં જે સ્કૂલ હતી એમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ ઉપર બનાવી હતી, તેની પાઠ્યપુસ્તક લાવી દીધું દરેકે આવું, અને એની અંદર તમારું પેજ નંબર છ માં દરેકે ધ્યાન હોવું જોઈએ કે પેજ નંબર 6 માં આ રીતે તમારી જાગૃતિ સ્કૂલ બનાવી છે, એમાં ઇન્ટોની જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવેલી છે. તો દરેક જણાએ પેટર્ન ગણવાની છે. તો દરેક જણા પેટર્ન જુઓ, તો અહીંયા પેટર્ન છે, એક બીજી પેટર્ન અહીંયા છે, આ ઇન્ટોથી જ બનાવેલી છે, અને અહીંયા ત્રીજી, અહીંયા 4 નંબરની પેટર્ન, પછી 5, 6 અને 7. પણ આ બધી 7 તમને ડિઝાઇન જુદી દેખાય, પણ એમાં બે પેટર્ન એક સરખી છે. અને બીજી બધી પેટર્નો આપણે કેટલી જુદી જુદી પેટર્ન છે એ જોવાનું છે. તો આપણે ગણીએ કે પેટર્ન નંબર 1, પેટર્ન 2, 3, 4 અને 5 બરાબર, આ અને આ બંને સરખી જ છે, અને આ બંને સરખી છે. એટલે તમે પ્રશ્ન પૂછ્યો કે આ ચિત્રમાં તમે જાળીની જુદી જુદી કેટલી પેટર્ન જોઈ શકો છો, તો કેટલે જોઈ શકીએ છીએ આપણે? 1, 2, 3, 4, 5, 6 અને 7 બતાવી છે આપણને, પણ એમાંથી બે પેટર્ન એક સરખી છે અને બીજી બધી જુદી જુદી છે. તો આ બંને પેટર્ન એક સરખી છે, આ બંને પણ સરખી છે, એટલે 1, 2, 3, 4 અને 5 તો આપણે 5 પ્રકારની પેટર્ન જોઈ શકીએ છીએ. એવું સામેના પેજ ઉપર તમે જુઓ, પેજ નંબર 7, ત્યાં પણ સુંદર મજાનું ચિત્ર આપણને આપ્યું છે, અને એમાં લાલ રંગની ઈંટો બતાવી છે, અને તમને બારીનું જે પેટર્ન એ વ્હાઈટ રંગથી સફેદ રંગથી બતાવેલું છે. એવી જ રીતે દિવાલોમાં કેટલીક ઈંટોને લાલ કરી, હવે તમને તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7, તો અહીંયા ખાના ખાલી આપ્યા હશે દરેકને, તો દરેકે પોતાની રીતે લાલ રંગ કરવાનો છે. હું આ પાઠ્યપુસ્તક બતાવું છું દરેકને, અહીંયા જે જગ્યા આપી તે લાલ રંગ કરવાનો છે. તમારે ઘરે આ પાઠ્યપુસ્તકની અંદર લાલ રંગની પેટર્ન બનાવી, જાળીની પેટર્ન સરસ રીતે બનાવવાની છે. તો દરેકને ખ્યાલ આવશે, હું થોડી બતાવું તમને કે કેવી રીતે તમારે કરવાનું. આવી રીતે તમને દોરીને ચિત્ર તમારું મોટું છે બરાબર. હવે તમને તમારે આ રીતે જુદી જુદી ઈંટો નોટબુકમાં કરો, તો પણ આ રીતે જુદી જુદી ઈંટો કરવાની અને પછી ચિત્ર કરવાનું. એમાં તમે આ ભાગ લાલથી કરો, પછી બાજુમાં બાકી રાખવાનું, અહીંયા લાલથી કરવાનું, પછી અહીંયા લાલ કરવાનો ભાગ, અહીંયા લાલ ભાગ કરવાનો, એટલે વચ્ચેનો ભાગ તમારે કેવો બતાવવાનો છે? વ્હાઈટ કલરનો કેવો બતાવવાનો? એક મિનિટ. આ ભાગ લાલથી કરો તો અહીંયા વચ્ચે સફેદ રહેશે, એવી રીતે અહીંયા સફેદ રહે, અહીંયા લાલ રંગ કરવાનો, પાછો વ્હાઈટ રહે, એવી રીતે જુદી જુદી જાળી બનાવી.
बनावानी छे, बराबर? दरेक ने ख्याल आवी अहींया आ जाळी दरेक जाते बनावानी छे। नीचे जे जाळी करीने आपी छे एमां ऊपर प्रमाणेनुं जे चित्र देखाय तमने शाळाना चित्रमां जरूको, जरूको एटले शुं कहेवाय? बारी। ए बारीनुं चित्र दरेक जणा जोई शकता हशो, जोई शको छो दरेक जणा? तो आ प्रमाणेनी बारीनी पेटर्न अहींया आ जे जरूखानी पेटर्न दर्शावी छे एज प्रमाणे कारण अंकित तमारा पाठ्यपुस्तकमां अथवा नोटबुकनी अंदर पण तमे आ रीते सरस करी शको के आ रीते विंडो दोरवानी अने पछी काळा रंगथी जे स्केच पेन होय काळा रंगनी अथवा पेन्सिल एनाथी आ प्रमाणेनो जरूखो बे डिझाइन बनावानी छे। बंने बे जरूखा बनावाना, केटला? बे। हवे जो पाछळ પાછળનું ચિત્ર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ઈંટોને કેવી રીતે ગોઠવી છે દરેકને। અહીંયા જો નારિયેળનું વૃક્ષ બતાવ્યું અને ઈંટોને ગોઠવેલી દેખાય છે દરેકને, અને આ કેરળના પુસ્તકાલયના ઇમારતની એક ઇમારત છે, અને ઈંટની ધાર એ ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ કરે છે। અહીંયા તમે ત્રિકોણ આકાર બતાવ્યું છે, અહીંયા આમ પછી આમ આવી રીતે તમને ગોઠવેલી બતાવી છે, આ રીતે પછી આ રીતે પછી આ રીતે આ રીતે એવી રીતે જુદા જુદા ભાગ કરીને તમને ઈંટો ગોઠવેલી બતાવી છે। તો આ કયો આકાર બન્યો ભાઈ? ત્રિકોણ આકાર દેખાય છે તમને કેરળના પુસ્તકાલયની જે ઇમારત છે એમાં આ રીતે ગોઠવેલું બતાવ્યું છે, તો એને પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે। હવે એના નીચે જુઓ તમે કે આ જે આપણે બગીચામાં જઈએ કે મંદિરમાં જઈએ, તો મંદિરમાં પણ ગાર્ડન જેવું હોય અને બગીચો જ્યાં ગાર્ડનમાં ફરવા ગયા હોઈએ ત્યાં પણ સરસ મજાની ધાર બનાવેલી હોય છે ઈંટોની મદદથી, તો એનો ભાગ એકબીજાની ઉપર એટલે ગોઠવેલી હોય છે અને એને ત્રિકોણ આકાર ઉપર દેખાય, આપણને શું દેખાય? આપણને એક એક આમ આડી મૂકી હોય, આમ મૂકીએ પછી આમ સાઈડમાં મૂકી હોય, એમ કરીને એનો ભાગ કેવો બનાવ્યો હોય છે? ત્રિકોણ। તો તમે ઝાડની ફરતે ઈંટો દેખાય છે તમને, એ કેવી ગોઠવેલી છે? ત્રિકોણ આકારે। તો દરેક જણા ફરવા તો જતા જ હશો ગાર્ડનમાં, ત્યાં પણ તમે રમતા હશો તો ત્યાં પણ આ રીતે ગોઠવણી દરેકને ખબર જ હશે। અને હવે તમે નીચેનું ચિત્ર જુઓ, ત્યાં કમાન છે, કોની કમાન? બારીની કમાન દેખાય છે દરેકને આ ચિત્રમાં, કમાન જોઈ શકો છો, તે ફૈજાબાદની એક શાળા છે, એ શાળાની કમાન છે। અને તમે આવું જ ચિત્ર તમારી આજુબાજુમાં તમે રહેતા હોય ત્યાં તમારા ઘરમાં અથવા તમારી આજુબાજુમાં શોધો કે ક્યાંય તમને જોવા મળે છે અથવા તમે દોરવાનો પ્રયત્ન કરો। તો તમારી નોટબુકમાં આ પ્રમાણેનું ચિત્ર તમારે બનાવવાનું છે, કમાન એનો આકાર ગોળાકાર કરીને કમાન બનાવી છે અહીંયા, અહીંયા સરસ મજાનું આ રીતે બે ભાગ બતાવ્યા છે, એની અંદર આપણે આમ ગોળ આકાર બતાવ્યો છે દરેકને। આવો ગોળાકાર બતાવ્યો છે અને તેની અંદર આપણને આ ચોરસ પછી આ રીતે સરસ મજાની ડિઝાઇન અંદર કોતરણી કરીને બતાવી છે દરેકને। પાઠ્યપુસ્તકમાં જોતા છે દરેક જણ, બરાબર? એટલે આ પ્રમાણેનું ચિત્ર તમને દેખાય છે। અને નીચે પણ એ સરસ મજાનું ચિત્ર કર્યું છે, અને પછી આ પ્રમાણે નીચે પણ ત્રણ જારી ટ્યુબ દેખાય છે અને વચ્ચે પણ ચિત્ર દોરેલું છે દરેકને। પેલો એક ત્રિકોણ એક ચોરસ કર્યું, પછી પાછા બે ચોરસ કર્યા, પછી પાછા ત્રણ કર્યા, એમ કરતા કરતા આખી પેટર્ન બનાવી છે। તો દરેકને એમ કરતા કરતા અહીંનો ભાગ કેવો બતાવ્યો છે? ત્રિકોણાકાર। તો આ પ્રમાણેનું ચિત્ર તમારું અહીંયા થોડું અધૂરું છે એમ કહીને પૂરું કરવાનું
प्रमाणे चित्र तमे फैजाबादनी शाळानु जोई शको छो अने आ प्रमाणे चित्र तमे दोरी शको छो अथवा तमारी आजूबाजूमां तमारे शोधीने बतावानुं छे। हवे तमे कोई पुल पुल तो बधा ओळखता हशो बराबर, ब्रिज कहीए ने आपणे, तो एवा पुल तमे कोई जोया छे के तेनी कमानो तमे एनी बनावटो पण आवी कमानो जोई शको छो। અને આ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ શકાય બરાબર, તો એ તમારે શોધવાનું અને પછી કહેવાનું કે આપણે કમાન જો નીચે અહીંયા ઘૂંઘટવાળી મહેરાબ આપી છે આપણને, ત્યાં ચિત્ર બતાવીશું કમાનનું, બીજું ચિત્ર આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યાં શું છે ઘૂંઘટવાળી મહેરાબ આડવાળી એટલે કમાન, આપણે ઘૂંઘટ કેમ કીધો, અહીંયા દેખાય છે તમને આ ચિત્રની અંદર આ ઘૂંઘટ વાળી કમાન, તો ઓરચાના ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે અને એને ઘૂંઘટ વાળું મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું નામ આપવામાં આવ્યું છે। સરસ મજાની આ રીતે આગાથી ઘૂંઘટ આગા કર્યો છે આવો અને આવા આગાથી બનાવી છે અને એને શું આપ્યું છે નામ ઘૂંઘટવાળી કમાન એવું નામ આપ્યું છે અને એની આપેલ બારીની જાળી સુંદર નથી, એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે, જે એની બાજુમાં બારી દેખાય તમને એ બારીની જાળી એટલી બધી સુંદર નથી, કેમ, કારણ કે ઈંટો બે પ્રકારની વાપરી છે એમાં, એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે। દોસ્તો તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે, જોઈ છે દરેકે, આપણે તો અહીંયા બધાએ કેવી ઈંટો જોઈ છે, મોટા ભાગે મેં બતાવી હતી તમને ઈંટ, એ ઈંટો દરેકે જોઈ હશે ને, હા, તો જાગૃતિ શાળાના જે કડિયા હતા જમાલ અને કાલુ એમણે જણાવ્યું કે એમના દાદા અને પરદાદા, પરદાદા કોને કહેવાય, આપણા પપ્પાના પપ્પા હોય ને આપણે શું કહીએ દાદા, અને એમના પપ્પા હોય ને શું કહેવાય પરદાદા, તો આ જમાલ અને કાલુ એ બંને કડિયા હતા, એમણે જણાવ્યું કે એમના દાદા અને પરદાદા એ જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા હતા, એ પોતે કડિયા હતા એટલે કડિયાનું કામ કરવાનું હોય, મકાન ચણવાનું કામ કરવાનું હોય, દિવાલો ચણવાનું હોય, એ બધું કામ કરવાનું હોય એટલે શું કરતા, જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા હતા, એવી ઈંટો એમણે કેટલીક ઈંટોની ધાર વળાંકવાળી હતી તો કેટલીકની બાજુ દેખાય છે, જો તમને અહીંયા એને જુદા જુદા પ્રકારની ઈંટો બતાવી છે જે ચિત્રમાં આપણે જોવાની છે, પાઠ્યપુસ્તકમાં તમને ચિત્ર આપ્યું એ ચિત્રની અંદર જુદા જુદા પ્રકારની ઈંટો આપણને દેખાય છે, તો આ ઈંટ કેવી રીતે બને છે દરેકને ખ્યાલ છે, ઈંટો શામાંથી બનાવવામાં આવે છે, તો ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે, શામાંથી બને માટીમાંથી, પણ એ માટી આપણે એકની માટીમાંથી ના બની જાય, એના પાછળ પણ ઘણી મહેનત હોય છે, એ આપણે થોડું આગળ જઈએ એટલે જોઈએ બરાબર। હવે જુદા જુદા માપવાળી ઈંટો લો તો એની લંબાઈ કીધી આપણને કે આ ઈંટ છે તો એની લંબાઈ માપો, તો તમે ઘરે માપજો સ્કેલની મદદથી, તો લગભગ 22 સેમી જેટલી થશે બરાબર, ઈંટ હોય તેની આવી રીતે સરસ જોવાની તમારે, તો કેટલું થશે 22 સેમી થશે, પહોળાઈ માપશો તો લગભગ 10.5 સેમી જેટલી થશે, અને ઊંચાઈ તો એ ઊંચી કેટલી છે એ માપવાનું, તો ઊંચાઈ લગભગ 6-7 સેમી જેટલી થાય, તો અહીંયા એક મુનિયા છે એ 1 મીટર લાંબી દિવાલ બનાવવા માંગે છે, કેટલી 1 મીટર લાંબી દિવાલ, હવે તમે 1 મીટર લાંબી દિવાલની વાત કરી એટલે તમને લંબાઈના એકમો ખ્યાલ હોવા જોઈએ, એ લંબાઈના એકમો 2 છે મીટર અને સેન્ટીમીટર, તો અહીંયા 1 મીટર એટલે કેટલા સેમી, એ તો પહેલા આપણે શીખવું પડશે ને કે 1 મીટર બરાબર 100 સેમી, સેમી અથવા સેન્ટીમીટર, સેન્ટીમીટર ને આપણે ટૂંકમાં શું કહીએ
बराबर। तो अहीं मुनिया एक मीटर लांबी दीवार बनावी छे, तो एने एक हरीर में केटली ईंटो मूकवी पड़शे? तो आपणे एवुं कहीशुं के एक ईंट 22-25 सेमीनी होय तो आपणे एने 100 सेमीना सेंटीमीटर 100 सेमी थाय, तो एक करोड़ में अहीं लखी दो एक मीटर लांबी दीवार बनावा माटे चार ईंटो जोईए बराबर। आ मुनियानो जे तमने पाठ्यपुस्तक में आप्यु छे ए प्रश्न छे के मुनिया एक मीटर लांबी दीवार बनावा मांगे छे, तो आपणे जवाब आवशे के एक मीटर लांबी दीवार बनावा माटे चार ईंटो नी जरूर पड़े। केटली ईंटो नी? चार। हवे हुं एम लखुं ए प्रश्न तमारे लखवानो छे दरેકે के 3 मीटर लांबी दीवार बनावा 3 मीटर लांबी दीवार बनावा केटली ईंटो जोईए? केटली ईंटो जोईए? आने तमने प्रश्न पूछ्यो ए तमारे गणवानो छे। तो दरेक ने ध्यान राखवानुं अने शीखवानुं छे, परीक्षामां पण पूछाय अने घरे आનो मावरो करवानो। मैं तमने कीधुं के एक मीटर मुनियाने दीवाल बनावी छे तो ए केटली ईंटो गोठवशे? तो चार। आपणे आशरे कीधुं के एक ईंट 22-25 सेमीनी होय तो चार ईंटो जोईए, તો અહીંયા 3 મીટરની દિવાલ બનાવવા આપણે પ્રશ્ન પૂછ્યો કે દાખલો પૂછે તમને તો કેટલી ઇંટો જોઈએ? તો આપણે ગણવાનું કે 1 મીટર આ રીતે ગણવાનું કે 1 મીટર લાંબી દિવાલ માટે 4 ઇંટ જોઈએ, તો 3 મીટર લાંબી દિવાલ માટે કેટલી ઇંટ જોઈએ? કેટલી ઇંટો જોઈએ? પ્રશ્ન ચિહ્ન કેટલા પ્રશ્ન પૂછ્યા આપણને? તો અહીંયા આપણે શું કરીશું, 3 ને 4 વડે ગુણાકાર કરીશું। શું કરીશું? 3 ને 4 વડે ગુણાકાર। હવે અહીંયા આપણે 3 શું છે મીટર અને ગુણ્યા 4 ઇંટો બરાબર 3 મીટર છે અને 4 ઇંટો એટલે 3×6 12 ઇંટો જોઈએ। કેટલી ઇંટો જોઈએ? 12 ઇંટો જોઈએ બરાબર। લખી લો, પછી બીજા બે દાખલા આપું છું બરાબર। બીજા બે રકમ લખાવું એ તમે લખો તમારી નોટબુકમાં અને જાતે ગણવાના છે। તો બીજા બે દાખલા નોટ કરી લો, ઉપર રકમ લખું છું। તો દરેક જણાએ રકમ લખી લેજો અને દાખલો તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। તો અહીંયા રકમ એક લખું કે 5 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલી ઇંટો જોઈએ? કેટલી ઇંટો જોઈએ બરાબર। આપણે 1 મીટર એટલે 1 મીટર એટલે આપણે કેટલા 1 મીટરમાં કેટલી ઇંટો લખવાની? 4। કેટલી ઇંટો વાપરવાની? 4। અહીંયા મેં 5 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલી ઇંટો જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો, તો એને અનુસરીને તમારે દાખલો ગણવાનો છે। હવે બીજો દાખલો લખાવો, રકમ લખાવું છું તમને કે 8 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલી ઇંટો જોઈએ? કેટલી ઇંટો જોઈએ બરાબર। હવે આ દિવાલ બનાવવાની વાત ખબર પડી દરેકને? સરસ। તો આ બે દાખલા જાતે તમારે નોટબુકમાં ગણવાના છે, જે ઉપર મેં સમજાવ્યા એ પ્રમાણે।
हवे आगळ शोधो ईंट नुं माटी आपणे शीखी लीधा, एना पछी ईंट नो गरम अने ताजी, बराबर। हवे ईंट नो गरम अने ताजी, तो केम गरम अने ताजी हुं कीधुं? कारण के ईंटो ने आपणे माटी पहेला भेगी करवी पड़े, पछी माटी ने शुं करवुं पड़े? कूंदवी पड़े, अने एने पछी ડીબામાં મૂકવામાં આવે છે। પછી એને શું કરવામાં આવે? સૂકવવામાં આવે। એ જે ડીબામાંથી નીચે મૂકીને ઈંટનો આકાર આપીને નીચે સૂકવવાની હોય, પછી જ્યારે સુકાઈ જાય પછી શું કરવાનું હોય? ભઠ્ઠી હોય, તમે જોઈ હશે બધા ઈંટો શેકવાની ભઠ્ઠી જોઈ છે દરેકે, તો ત્યાં દરેકે ઈંટો બધી એકી સાથે એને શેકવામાં આવે છે, બરાબર। તો અહીંયા એવું કીધું કે તમે અંદાજ લગાવી શકશો, અહીંયા આપ્યું છે કે અહીં દર્શાવેલું ધુમાડિયું કેટલું ઊંચું છે, તો જુઓ ઝાડ બંને ઝાડની વચ્ચે, બંને ઝાડની વચ્ચે ધુમાડિયું દેખાય છે તમને, દરેકને અહીંયા ધુમાડિયાનું ચિત્ર દેખાય છે। તો ત્રણ ઓપ્શન આપ્યા કે આશરે 5 મીટર, આશરે 15 મીટર કે આશરે 50 મીટર। તો 5 મીટર તો હોય નહીં, 10 મીટર પણ ના હોય આટલું, તો પણ કેટલો જવાબ આવશે આપણો? 50 મીટર। કેટલો આવશે જવાબ? 50 મીટર। હવે જો અહીંયા એવું કીધું કે ગણેશ અને સાઈમાં એ પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી હરોળ જોવી છે, તો કે સરસ મજાની ઈંટો ગોઠવેલી હરોળ તો દરેકની પાઠ્યપુસ્તકમાં દેખાય છે ક્યાં? કે સરસ મજાની ઈંટો ગોઠવેલી છે એ દેખાય છે। હવે એમણે શું કીધું? ઈંટ બનાવવાની જુદી જુદી ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે અહીંયા, તમને કેટલા ચિત્ર આપ્યા છે? 4। એમાંથી પહેલા કઈ લાવે તમારે જોવાનું છે, આડા આવડા ક્રમમાં છે, તો તમારે કઈ ચિત્ર પહેલા ક્રમમાં આવશે કે ઈંટ બનાવવા માટે કયા ચિત્રથી શરૂઆત થાય? મેં તમને કીધું પહેલા માટી ભેગી કરવી પડે, પછી માટીને ખૂંદવી પડે, પછી એનું ડીબામાંથી નીચે ડીબામાં મૂકવાની, પછી શું કરવાનું? ડીબામાંથી નીચે એનો આકાર આપીને મૂકવાની, પછી શેકવાની ગરમ ભઠ્ઠીમાં ગરમ કરવાની, બરાબર। તો અહીંયા એવું કીધું, તો આપણને ત્રીજા નંબરના ચિત્રમાં દરેક જણ જુઓ તો ત્યાં બધા માણસો શું કરતા દેખાય છે દરેકને? 3 નંબરનું ચિત્ર જુઓ, સરસ જોઈ બધાએ, તો એ ત્રીજા નંબરના ચિત્રમાં બધા માણસો ભેગા થઈને માટી એકઠી કરે છે। અને પછી તમે ચોથા નંબરનું ચિત્ર જુઓ, એ ચિત્રની અંદર શું દેખાય છે તમને? માટી હાથમાં લઈને ગોળ ગોળ કરેલી દેખાય છે, એક ભાઈ બેઠા છે હાથમાં માટી તમને દેખાય છે, અને એની પાસે શું છે ભાઈ? ઈંટ બનાવવાનું બીબુ, એમાં શું કરે છે? માટીને ભરે છે। અહીંયા આપણને માટી ખોદીને અહીંયા બધું કામ કરતા બતાવે છે ત્રીજા ચિત્રમાં, ચોથા ચિત્રમાં બીબામાં ભરતા દેખાવે છે, બીજા નંબરના ચિત્રમાં બીબામાંથી ઈંટને નીચે મૂકે છે, જ્યારે પહેલું ચિત્ર શું થાય છે? બધી ઈંટો ગોઠવેલી દેખાય છે। દરેકને ખ્યાલ આવી ગયો કે કયું ચિત્ર પહેલા આવે, કયું બીજું આવે, કયું ત્રીજું આવે અને કયું ચોથું? તો જમીનમાંથી ખોદી કાઢેલી માટીનું ચિત્ર કેવી રીતે બને એ દરેકને ખબર પડી, સરસ। તો ઈંટો કેવી રીતે બને અને શું થાય ત્યાં સુધી તમે શીખ્યા? વેરી ગુડ। હવે તમે કાલે જે સંખ્યાઓ શીખ્યા હતા એ સંખ્યા અંકમાં લખો અને શબ્દમાં લખો, તો હવે આપણે એ સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત, એ સંખ્યાનું સ્થાન ક્યાં છે એ આપણે જોવાનું છે, કે કઈ સંખ્યાનું સ્થાન ક્યાં એ શીખવું પડશે, કારણ કે આપણને ખબર જ નહીં હોય કે આ સંખ્યાને આ એકમ કહેવાય અને દશક, તો આપણે કઈ ખ્યાલ આવે નહીં, તો સંખ્યા શીખી શકીએ નહીં। તો આ બે દાખલા તરીકે ગણવાના છે જાતે। હવે બીજી હું સંખ્યા બતાવું છું, અહીંયા મેં માત્ર 6 લખ્યા, બરાબર 6 લખ્યા, તો આ 6 શું કહેવાય? એકલા માત્ર 6 એક જ છે, તો આને શું કહેવાય? એકમ,
અહીંયા મે 41 લખ્યા બરાબર તો આ કેને શું કહેવાય એકમ અને આ 4 ને શું કહેવાય દશક સરસ આ 6 એકમના સ્થાનમાં છે તો એની સાચી કિંમત કેટલી થશે 6 બરાબર એક જ અંક છે એકમના સ્થાનમાં તો એની સાચી કિંમત કેટલી થાય 6 હવે અહીંયા 45 લખ્યા તો બે એકમમાં છે તો એની સાચી કિંમત કેટલી રહેશે 2 જ્યારે 4 દશકમાં છે તો એની સાચી કિંમત કેટલી થશે 40 તો કેટલા થશે અહીંયા 42 બરાબર હવે અહીંયા ત્રીજી સંખ્યા લખું 357 દેખાય બધાને તો અહીંયા 357 માં 7 શું કહેવાય એકમ 5 દશક અને 3 સો બરાબર જ્યારે 7 ની સાચી કિંમત કેટલી થશે 7 એકમના સ્થાનો જે અંક હોય એની સાચી કિંમત એના એ જ રહે હવે પાંચની સાચી કિંમત કેટલી થશે ભાઈ સરસ 50 કેટલી થાય 50 અને અહીંયા 3 ની સાચી કિંમત કેટલી થશે 300 તો આ અંકોની સંખ્યા બની એ કઈ સંખ્યા બની 357 ખ્યાલ આવે દરેકને હવે આગળ જુઓ तो चार बराबर तो नौ की स्थान कीमत कितनी रहेशे भाई सरस नौ कितनी रहेशे नौ अहीं दशक में आठ नी सरस एसी અને સોમો બે આપે છે તો એની કેટલી થશે બસો અને ચાર ની આપે છે 1000 ના સ્થાનમાં તો એની કેટલી થશે 4000 પછી આ બધાનું શું કરવાનું સરવાળો એટલે કે સંખ્યા બનશે 4289 આ કેટલા અંકની સંખ્યા બની 4 અંકની હવે મેં તમને કાલે 5 અંકની બનતી સંખ્યા બતાવી હતી કે મોટામાં મોટી સંખ્યા કઈ 5 અંકની 99999 અને નાનામાં નાની સંખ્યા કઈ 10000 તો હવે આપણે 5 અંકની બનતી સંખ્યાની સાચી કિંમત જોઈએ તો ચાલો આ કેટલા લખ્યા સરસ 21428 બરાબર તો અહીંયા 8 કયા સ્થાનમાં છે ભાઈ 8 નું સ્થાન ક્યાં છે એકમ 2 નું સ્થાન દશક અને 4 સો એ છે 1000 ના સ્થાનમાં છે જ્યારે 2 કયા સ્થાનમાં છે 10000 માં કયા સ્થાનમાં છે 10000 માં જ્યારે તમે સ્થાન કિંમત લખવાની દીધી હોય તો તમે આ રીતે પણ લખી શકો કે 8 ની સ્થાન કિંમત તો 8 2 ની દીધી હોય તો 20 પછી 4 સો ના સ્થાન માં છે તો 400 બરાબર આ રીતે પણ તમે લખી શકો અને એકની 1000 અને બેની ફરીથી આવ્યા એટલે કેટલી થશે 20000 કેટલી થશે બરાબર 8 2 4 1 તો કઈ સંખ્યા બની 21428 કઈ સંખ્યા બની 21428 દરેકને ક્યાંક આવે છે ભાઈ તો દરેકને અહીંયા સુધી સમજણ પડી કે એકો કેવી રીતે બને અને સંખ્યાઓની પણ સમજણ પડી કે સંખ્યાની સાચી કિંમત કેવી રીતે હોય તો આગળના પ્રશ્ન જ્યારે ક્વિઝ આવશે ત્યારે હું સંખ્યાની સાચી કિંમત તમને કહીશ
એ તમે જવાબ લખવાના છે આજે જે આપે પ્રશ્ન દાખલા એ ઘરેથી ગણવાના છે અને હવે પછી બધું આવતા ટાસ્ક હું તમને સમજાવીશ બરાબર ત્યાં સુધી આનો મહાવરો કરજો